નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ વિષય ગુજરાતી પાઠ છ બતક અને અઠવા પણ હંસ આ પાઠમાં આપણે કદરૂપુ બટકડા વિશેની વાત જોઈશું એક બટકીએ એક સુરક્ષિત જગ્યાએ ચાર ઈંડા મૂક્યા તે ઈંડા પર બેસી અને બચ્ચા બહાર આવવાની રાહ જોતી એક દિવસ તેની નજર ઈંડા પર પડી તે વિચારમાં પડી અરે મેં ચાર ઈંડા મૂક્યા હતા કે પાંચ ચાર હતા નાના પાંચ હતા હું એ કેવી મા છું મારા જ એક બચ્ચાને ભૂલી જાઉં છું અહીંયા એક બતક હોય છે એને એક સુરક્ષિત જગ્યાએ ચાર ઈંડા મૂક્યા હતા અને એ ઈંડાને માથી બચ્ચા બહાર આવવાની રાહ જોતી હતી તો એક દિવસ એની નજર ઈંડા ઉપર પડી અને તે વિચારમાં પડી ગઈ કે મેં ચાર ઈંડા મૂક્યા હતા કે પાંચ ઈંડા મૂક્યા હતા પછી મનમાંને મનમાં એ વિચારવા લાગી કે નાના પાંચ ઈંડા હશે હું એક એવી માં છું કે મારા એક બચ્ચાને હું ભૂલી જાઉં છું તે પાંચેય ઈંડાને સેવવા લાગી સેવવો એટલે કે એ ઈંડાની ઉપર બેસતી અને ઈંડાને ગરમી આપતી જેથી કરીને બચ્ચું બહાર આવે આખરે ખુશીનો દિવસ આવી ગયો એક ઈંડું સહેજ સરવડ્યું સરવડ્યું એટલે કે ઈંડું આમ થોડું હલનચલન કરવા લાગ્યું તેમાંથી ધીમો અવાજ સંભળાયું ઈંડું ફૂટ્યું અને બચ્ચું એ બહાર રોક્યું કર્યું જોટ જોટામાં બીજું ત્રીજું અને ચોથું ઈંડું પણ ફૂટ્યું થોડી વારમાં ચારેય ક્લક ક્લાક ગીત ગાવા લાગ્યા તેને પાંચમા ઈંડા તરફ જોયું એટલે અહીંયા જુઓ કે બતકની માએ ઈંડામાંથી જે બચ્ચું બહાર નીકળું એક નીકળું બે નીકળું ત્રણ નીકળું ચાર નીકળું આ રીતે ઈંડું ફૂટી ગયું અને બચ્ચા બહાર આવ્યા અને થોડી વારમાં એ બધા બચ્ચા ક્લક ક્લક કરતાં ગીતો ગાવા લાગ્યા અને એ બતક પાંચમા ઈંડા તરફ જોવા લાગી પણ પાંચમું ઈંડું ફૂટ્યું નહીં હતું પછી એ વિચારમાં પડી ગઈ કે મારું આ બચ્ચું ક્યારે બહાર આવશે આ ઈંડું થોડું મોટું લાગે છે જરૂર આ ઈંડામાંથી મારું સૌથી સુંદર બચ્ચું બહાર આવશે એક પછી એ ઈંડું પણ સરવડ્યું અંદરથી અવાજ સંભળાયો અને ઈંડું ફૂટ્યું તેમાંથી બચ્ચું બહાર નીકળ્યું બટકીએ જેવું બચ્ચાને કે તને થયું અરે આ બચ્ચું તો થોડું મોટું લાગે છે થોડું રાખોડી પણ છે આમ કેમ થયું હશે એટલે જ્યારે પેલું પાંચમું ઈંડામાંથી બચ્ચું ફૂટ્યું ત્યારે બતકને એવું લાગ્યું કે આ બચ્ચું કેમ બીજા બધા બચ્ચાઓ કરતાં થોડું મોટું છે અને થોડું આ રાખોડી રંગનું પણ છે આવું કેમ થયું હશે આવી રીતે એ વિચારમાં પડી ગઈ પછી તરત મનમાં બોલી હું એ કેવી મા છું જુડું છે તો જુડું અને થોડું મોટું છે તો શું થયું મા એ બચ્ચું તો મારું જ છે ને થોડા દિવસ પછી બટકી તેને પણ તરવા માટે બચ્ચા સાથે લઈ ગઈ પણ બાકીના બચ્ચા તેની મસ્કરી કરવા લાગ્યા હવે મસ્કરી શા માટે કરતા હતા કારણ કે એ બચ્ચું થોડું મોટું હતું ઉપરથી રાખોડી રંગનું પણ હતું હવે બટકના બચ્ચા તો કેવા સફેદ રંગના હોય એટલે બાકીના બચ્ચા તેની મસ્કરી કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કોઈએ તેને સાથે રમવાની ના પાડી દીધી કોઈએ તેના ઉપર ગંદુ પાણી ફેંક્યું અને બધા કહેવા લાગ્યા અરે આવું બટકનું બચ્ચું કંઈ હોતું હશે આ તો કદરૂપું બટકડું છે કદરૂપું એટલે કે આમ ખરાબ દેખાવવાળું કે આ તો અમારા જેવું નથી દેખાતો અને ખરાબ બટક જેવું દેખાય છે પછી તો બધા તેને તેનું નામ કદરુપુ બટકડું પાડ્યું અને બધા કહેવા લાગ્યા માં અમે આ કદરૂપા બટક સાથે નહીં રમી અને તેની સાથે નહીં તરી એટલે જે બીજા બાકીના ચાર બચ્ચાઓ હતા એ આ બચ્ચાની સાથે રમવાની અને તરવાની ના પાડી રહ્યા હતા માતાએ બટકને તેને સમજાવી એટલે માતાએ પોતાના પેલા ચાર બચ્ચાને સમજાવ્યા કે બચ્ચાઓ તમારી જેમ પણ આ મારું જ સંતાન છે તમે તેને આ રીતે છોડી દેશે તો કેમ ચાલશે પણ કોઈ માન્યું નહીં આ જોઈ બટકી ખૂબ દુઃખી થઈ ગઈ અને કદરૂપ બટક પણ ખૂબ દુઃખી થઈ ગયું બટકના પેલા જે બીજા ચાર બચ્ચાઓ હતા એમણે આ કદરૂપા બતક સાથે રમવાની અને તરવાની ના પાડી દીધી તો પેલા બતકને ખૂબ દુઃખ થયું અને ઉપરથી આ જે કદરુપુ બટક હતું એને પણ ખૂબ જ દુઃખ થયું એક દિવસ તેને ઘડ ઘર છોડી ત્યાં બીજે ચાલ્યા જવાનો વિચાર કર્યો તો તે ગયું એક સરોવરથી બીજા સરોવર અને બીજા સરોવરથી ત્રીજા સરોવર ત્યાં તેણે મરઘીનું ટોરું જોયું તમે આ ચિત્રમાં જોઈ શકો છો જુઓ ચાર મરઘીનું ટોરું છે અને એક પેલું કદરુપુ બટકડું છે તેણે કહ્યું કેમ છું બધા તો વૃદ્ધ ત્યાં વૃદ્ધ મરઘી હશે તો તે બોલી તું કોણ તો બટક બોલ્યો હું બટકડું છું જુવાન મરઘો છું તું કોણ તો બટક કહે હું બટકડું એકે કહ્યું હેં તું બટકડું તું બટકડું પણ તું તો કેવું કદરૂપું છે તું તો સાવ વિચિત્ર છે તું તો સાવ બદસુરત છે ચાલ ભાગ અહીંથી અહીં કોઈ તારી તારા દોસ્તાર નથી બટકડું દુઃખી થયું અને ત્યાંથી ચાલણી નીકળ્યું એટલે જે કદરુપુ બતક હતું એ ત્યાંથી દુઃખી થઈ ગયું અને ત્યાંથી પણ ચાલ્યું ગયું પછી તે જ્યાં જ્યાં ગયું ત્યાં તેણે જેને જઈને કહ્યું કે હું બટકડું છું તે બધાએ તેને કહ્યું હે બતક આવું હોય તું તો સાવ કદરુપું છે એવું કહ્યું બટકડું સાવ નિરાશ થઈ ગયું આ જે બતકનું બચ્ચું હતું એ જ્યાં પણ જતું હતું ત્યાં તેને બધા જ કદરૂપા બતક તરીકે કહેતા તો એ બટકડું સાવ નિરાશ થઈ જતું ખેતરો પરથી ઉડ્યું અચાનક વાવાઝોડું શરૂ થયું અને તે સલામણ સ્તરે આશરો સોડતું હતું ત્યાં તેની નજર એક ઝૂંપડી ઉપર પડી ત્યાં તેને રોકાવાનો વિચાર કર્યો ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો અંદરથી એક ડોસીમાં બહાર આવ્યા બટકે કહ્યું દાડી હું તમારે ત્યાં રહું હું તમને મદદ કરીશ તો ડોસીમાએ કહ્યું તું મને શી મદદ કરી શકે પણ હા વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે બે ત્રણ દિવસ પછી વાવાઝોડું શાંત થયું બટકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું અને પહોંચ્યું સુંદર સરોવર પાસે ત્યાં કેટલાક હંસ પરિવારો રહેતા હતા તેને થયું અહીં મને કદાચ મારા નવા દોસ્તો મળશે તે બીજા બચ્ચાઓ પાસે પહોંચી ગયું ત્યાં એક વૃદ્ધ હંસે કહ્યું અરે તું ભૂલું પદી ગયેલું છે આવ હવે આપણે સાથે જ રહીશું નાના હું તમારી સાથે નહીં રહું હું તો બટકડું છું એક કદરૂપો બટકડું અહીં થોડા સરોવર દૂર મારો પરિવાર રહે છે હું તમારી સાથે કેમ રહું જુવાન હંસે કહ્યું તું અહીં રહે પણ કોઈને હેરાન કરવાના નથી એટલે કે તું અહીં રહી શકે છે પણ તારે કોઈને હેરાન પરેશાન કરવાના નહીં બસ અમારી જેમ જ રહેવાનું હવે આ બટક હંસોની સાથે રહેવા લાગ્યું થોડા સમય પછી એક દિવસ તે સરોવર કાંઠે બેસી પાંખ ફફડાવતું હતું ત્યાં એક હંસકન્યા આવી તેણે કહ્યું તું ખૂબ સુંદર છે તું મારો મિત્ર બનીશ તો બટકટું બોલ્યું તું મારી મજાક કરે છે બધા મને કદરપુ કહે છે તેને પોતાની જાત પર શરમ આવી અને તેને માઠું નીચું કરી દીધું તો હંસકનિના કન્યાએ કહ્યું તું તારું પાણીમાં પ્રતિબિંબ ધ્યાનથી જો તો તને ખબર પડશે કે આપણે બંને સરખા જ છીએ એટલે પેલી જે હંસકન્યા હોય છે તે બટકને કહે છે કે તું આ પાણીમાં તારો પડછાયો જો આપણે બંને સરખા જ દેખાઈએ છીએ તેની નજર પાણીમાં પડી અને તેને પોતાનું પ્રતિબિંબ ફરીથી જોયું તે ખરેખર ખૂબ સુંદર હતું પણ તે બટક જેવું લાગતું ન હતું તે તો એક રાજહંસ હતો હવે એ હંસ હતો તો એ બતક જેવું ક્યાંથી લાગે એટલે એ બધા બટકને શું લાગતું હતું કે આ કદ્રુપુ બટકડું છે પણ સાચે એ કોણ હતો એક હંસ હતો એક સુંદર યુવાન રાજહંસ હવે તેને સમજાયું તેને બધા કદરુપુ બતક કેમ કહેતા હતા તેણે હંસકન્યાનો આભાર માન્યો અને તેની સાથે આકાશમાં ઊંચે ઊંચે ઉડી ગયો